નમસ્કાર જય હિન્દ મિત્રો. તો રાજસ્થાન હાઈકોર્ટમાં જે ભરતી આવેલી હતી ઇંગ્લિશ અને હિન્દી સ્ટેનોગ્રાફી માટે, તો હવે તેમના માટે એક નોટિફિકેશન છે મિત્રો, કે જેમની એક્ઝામ ડેટ 25 સપ્ટેમ્બરે એક્ઝામ લેવાની હતી એ પોસ્ટપોન થઈને એની નવી જે ડેટ છે એ જાહેર થઈ ગયેલી છે. તો આપણે જાણીએ કે ભાઈ અહીંયા લખેલું છે કે એડવર્ટાઇઝમેન્ટ નંબર અહીંયા બધી રીતે આપેલી દીધું છે ભાઈ, રિક્રુટમેન્ટ ટુ ધી પોસ્ટ ઓફ સ્ટેનોગ્રાફી ગ્રેડ 3ની હતી, હિન્દી અને ઇંગ્લિશ ફોર ડિસ્ટ્રિક્ટ કોર્ટ એન્ડ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 હિન્દી. ઓકે, અહીંયા બધું આપી દીધું છે. ઇટ ઇઝ નોટિફાઈડ ટુ ઓલ કન્સર્ન દેટ શોર્ટ એન્ડ ટેસ્ટ એન્ડ કોમ્પ્યુટર ટેસ્ટ ઓફ ધી કેન્ડિડેટ વિલ બી હેલ્ડ ફ્રોમ 9 ઓક્ટોમ્બર. હવે તમારે 9 ઓક્ટોમ્બરે, એટલે કે 9 તારીખે 9 ઓક્ટોમ્બરથી લઈને 17 ઓક્ટોમ્બર સુધી તમારી એક્ઝામનું આયોજન કરવામાં આવશે, અને એ પણ તમારું એટ જયપુર. ઓકે, તો જયપુર ખાતે તમારી એક્ઝામ લેવામાં આવશે. ધી વેન્યુ શેડ્યુલ એન્ડ એડમિટ કાર્ડ ઓફ ધી ટેસ્ટ વિલ બી અપલોડેડ સૂન ઓન ધી ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધી કોર્ટ. હવે ધ્યાન રાખજો કે આના રિગાર્ડિંગ હવે છે ને તમારું એડમિટ કાર્ડ ક્યારે આવશે, શું આવશે એ 9 તારીખની પહેલાં તમને ખબર પડશે. પણ તમારે વારંવાર જે છે રાજસ્થાન હાઈકોર્ટની જે વેબસાઇટ છે મિત્રો, ઓફિશિયલ જે વેબસાઇટ છે ને, તમારે ચેક કરતા રહેવાની છે. અને એ પરથી જ તમારે છે ને 9 તારીખ પહેલાં તમારું જે છે હોલ ટિકિટ આવશે, એડમિટ કાર્ડ આવશે, તમારે એ પ્રિન્ટ કરીને સાથે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે રાખવાના છે, અને ડિરેક્ટલી તમારી સ્કિલ ટેસ્ટ અહીંયા લેવામાં આવશે મિત્રો. જે મિત્રોની ઇંગ્લિશ સ્ટેનોગ્રાફી કે હિન્દી સ્ટેનોગ્રાફીમાં પકડ બહુ સારી હશે તો એમની સીધી અહીંયા જોઈનિંગ છે. અને મિત્રો, ગુજરાતી સ્ટેનોગ્રાફી વિશે પણ આપણે જેમ જેમ અપડેટ આવશે એમ અહીંયા પણ મૂકવાના છે મિત્રો. ઓકે, તો જય હિન્દ જય ભારત મિત્રો.